નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી વિષયમાં આપણી જે એકમ કસોટી આવવાની છે તેમાં કેવા કેવા ક્વેશ્ચન હશે તે તમામ ક્વેશ્ચન જે આપણે આ વિડીયોમાં જોવાના છે. ખાસ કરીને મોસ્ટ ટાઈમ બી છે આમાંથી બેઠા બેઠા ક્વેશ્ચન તમારી એકમ કસોટીમાં આવી શકે છે. એટલે ખાસ કરીને આ જેટલા પણ ક્વેશ્ચન હું તમારી સમક્ષ જે વિડીયોમાં દેખાડું છું, જે આપણે વાત કરશું, એ બધા જ ક્વેશ્ચન તમારે પાકા કરી લેવાના છે, જેથી કરી તમારી એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ છે કવરઅપ થાય. રેડી? તમારે અલગ અલગ 4 વિભાગ આપેલા છે, એમાં વિભાગ એ હશે એમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે, જો કૃતિ અને પાત્ર વિશે પૂછાય છે, લેખક કવિ લોકસાહિત્યકાર કોને કોને લખેલી વસ્તુ છે, બરાબર. તો આ પાકું કરવા માટે ખાસ કરીને હું તમને કહી દઉં કે તમારી જે બુક હોય, આપણી જે ટેક્સ્ટબુક જેને કહેતા હોય, એમાં જે અનુક્રમણિકામાં બધું જે પાઠના નામ હોય, કવિતાના નામ હોય, લેખક હોય, કૃતિ કઈ છે, બધી વસ્તુ તમે જો પાકી કરી લ્યો ને તો તમારા વિભાગ એમાં સારામાં સારા માર્ક્સ છે કવરઅપ થઈ જાય. તો આપણા જેટલા સિલેબસમાં જેટલા પણ ચેપ્ટર આવે છે એ બધાનું આપણે અહીંયા કવરઅપ કરેલા જ છે. એટલે તમારે એક વખત વ્યવસ્થિત જો અહીંથી પણ વાંચી લેશો તો પણ તમારા રેડી માર્ક્સ છે અહીંથી ઇઝી તમને મળી જશે. રેડી? તો એમાં એમાં શું આપેલું છે, અ અને બ વિભાગ છે, એમાં જોડકા જોડવાના છે. સાંજે સમય સાંભળ્યો તો સામે શું લખેલું છે, કોને લખેલું છે અથવા કયા પાઠમાં જે એના વિશે લખેલું તો તમારે ટીક કરવાનું રહે. ચોરી અને પ્રાયશ્ચિત કેમાં આવે છે, આગળ ગોધન તો એ કોને લખેલું છે, બરાબર, તો એ તમારે લખવાનું. અથવા ચોરી અને પ્રાયશ્ચિત છે તો એ શું કહેવાય, પદ કહેવાય કે કંઈક ગમે XYZ આત્મકથા ખંડ કહેવાય, જે જવાબ આવતો એ તમારે ટીક કરવાનો રહેશે. સાંજે સમય સાંભળ્યો, જીભ ન ઉપડવી તો એ તમારે ટીક કરવાનું રહે. રેડી? અને આમ ક્વેશ્ચનના જે જવાબ છે, આ આખું જે આપણું પેપર છે એના જવાબ પણ આપણે વેબસાઇટ છે એમાં મૂકી દઈશ. આપણી વેબસાઇટનું નામ છે www.digitalvidyalay.in. આ વેબસાઇટ પર તમને તમામ જવાબ છે એ પણ મળી જશે. રેડી? હવે જો કરજ છે તો એની સામે જે પણ જવાબ આવતો હોય તમારે ગોતવાનો છે. સાંજે સમય સાંભળ્યો, અડધર, એની સામે જે પણ આવતું હોય તમારે લખવાનું રહેશે. ત્યાર પછી બી સેક્શનમાં શું આપેલું છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો ગમે તે 6 માર્ક્સનો તમારો આ વિભાગ રહેશે. તો અહીંયા આપણે એવા 18-20 જેટલા ક્વેશ્ચન છે કવર કરેલા છે, જે તમારા 6 ક્વેશ્ચન બેઠા બેઠા તમારા પેપરમાં હશે. તો તમારે આ બધા જે ક્વેશ્ચન પાકા કરવાના છે, જેમાંની છે કૃષ્ણની આંગળી આગળ અને પાછળ કોણ છે, સોરી, રેડી, કૃષ્ણની આગળ અને પાછળ કોણ છે, તારામંડળમાં શું શોભી રહ્યું છે, કવિના હૃદયમાં કોનું રૂપ વસ્યું છે, કૃષ્ણનું રૂપ કેવું છે. તો આ રીતના આપણી પાસે કેટલા ક્વેશ્ચન છે, જો ટોટલ સોરી 28 નહીં પણ 30 ક્વેશ્ચન જે આપણે કમ્પ્લીટ કરેલા છે. ખાલી 30 ક્વેશ્ચન જો એક એક માસના કમ્પ્લીટ કરી લો તમારા 6-6 માર્ક્સ છે રોકડા કમ્પ્લીટ થઈ જશે. આ 30માંથી જ ક્વેશ્ચન તમારો હશે. રેડી? તો દરેક વિદ્યાર્થી આ 30-30 ક્વેશ્ચન છે એક વખત પાકા કરી લેવાના છે, જેથી કરી એક્ઝામમાં એક પણ માર્ક્સ જાય નહીં. ત્યાર પછી વિભાગ બીમાં શું પૂછેલું હશે, જો વિભાગ બી તમારો આપણે વાત કરીએ તો વિભાગ બીમાં તમને હશે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્ય ઉત્તર લખો ગમે તે 1. રેડી? તો એ રીતના હશે. તો એમાં કેવા ક્વેશ્ચન હશે, જો સાંજે સમય સાંભળ્યો, કાવ્યના દરે સાંજ સમયનું દ્રશ્ય આલેખો, ગમે તે 1 કીધું, ચાલો 3 માર્ક્સનો ક્વેશ્ચન હોય આપણો. વૃંદાવનથી પાછા ફરતા શ્રીકૃષ્ણ કેવા દેખાય છે, શ્રીકૃષ્ણ માટે નરસિંહ મહેતાએ કયા રૂપકો વાપર છે, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. ગાંધીજી માટે કઈ વાત અસહ્ય થઈ પડી હતી એ પણ એમ્પી છે. ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું, ગાંધીજીને બીડી પીવાનું મન કેમ થયું, બરાબર. તો આમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન તમારા પેપરમાં હશે. રેડી? તો તમારે અહીંયાથી પાકો કરી લેવાનો છે. ત્યાર પછી બીમાં શું આપેલું છે, સવિસ્તાર ઉત્તર લખવાનો છે ગમે તે 2, એટલે એક ક્વેશ્ચનના આપણા 3 માર્ક્સ હોય એ ટાઈપનો આપણે જવાબ લખવાનો. તો એમાં 6માંથી કોઈ પણ 2 ક્વેશ્ચન હશે. કૃષ્ણરૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે, સાંજે સમય સાંભળ્યું, કાવ્યનું રસદર્શન કરાવો, શ્રીકૃષ્ણને જોતાં જ નરસિંહ મહેતાની શી સ્થિતિ થાય છે, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું ને કેમ, ચોરી અને પ્રાયશ્ચિત પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. પછી છે ગાંધીજીએ સોનાનું કડું કેમ કપાવ્યું, કડું કપાવ્યા પછી તેમણે કેવો પશ્ચાતાપ અનુભવ્યો, બરાબર. તો આ 6માંથી તમારા કોઈ પણ 2 ક્વેશ્ચન તમારે પેપરમાં હશે. તો ખાસ પાકા કરી લેજો, બરાબર. વારે વારે મારે એમનો કહેવું પડે કે પાકા કરી લેજો, પણ દરેક વિદ્યાર્થી કરવાના છે અને 25માંથી 25 માર્ક્સ છે આપણે એકમ કસોટીમાં લાવવાના છે. ત્યાર પછી વ્યાકરણ વિભાગ તમને આપેલું છે, જો ધ્વનિ છૂટકો પૂછેલા છે અલગ અલગ, બરાબર. ધ્વનિ છૂટા પાડો, ગિરિધર, ભાઈબંધ, કૃષ્ણ, અથવા દોકડો, તો આપણે ધ્વનિ છૂટા પાડવાના છે. ત્યાર પછી સંજ્ઞાનો પ્રકાર તમને જે રેખા કરેલી છે, સંજ્ઞાનો પ્રકાર આપણે કોઈ પણ 2 આ ટાઈપનો ક્વેશ્ચન હશે, તો એ પણ તમારે ગ્રામર છે વ્યવસ્થિત શીખી લેવાનું રહેશે. રેડી? પછી બી સેક્શન, જો સંજ્ઞાના પ્રકારમાં ઘણા બધા તમને આપેલા છે, પ્રેક્ટિસ કરશો એટલે તમારા બંને માર્ક્સ છે, 2 માર્ક્સ છે એ કમ્પ્લીટ તમારા અહીંયાથી નીકળી જશે.
અને વિભાગ ડીની આપણે વાત કરીએ તો વિભાગ ડી પણ સહેલો જ છે, તમને બધાને મજા આવે એવો છે. શું પૂછે છે એમાં તો કે પત્ર હોય અથવા વિચાર વિસ્તાર, નિબંધ અને અહેવાલ, તમને જે કાંઈ પણ પૂછે એ તમારે લખવાનું રહેશે. વિચાર વિસ્તાર લખો ગમે તે એક, એ રીતના પૂછી શકે. જો હા પસ્તાવો વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો મોસ્ટમાં મોસ્ટ ટાઈમ પી કે છે તો આમાં આના આધારે તમારે એનો અહેવાલ છે લખવાનો, અને વિચાર વિસ્તાર લખવાનો. સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પિંડીએ રીજ્યું ચાટે મુખ. બરાબર, મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ રહીને દુઃખમાં આગળ રહે. મોસ્ટ ટાઈમ પી છે જગતની સૌ કડીઓમાં સ્નેહથી સર્વથી વડી, પારકી આશા શ્રદ્ધા નિરાશા. મોસ્ટ ટાઈમ પી છે. બરાબર, તો આમાંથી કોઈ પણ એક વસ્તુ છે તમારા પેપરમાં આવી શકે છે, તો વ્યવસ્થિત તમારે પાકું કરી લેવાનું. જો નિબંધ હોઈ શકે, પત્ર હોઈ શકે અથવા અહેવાલ લેખન હોઈ શકે, એટલે આ બધી વસ્તુ છે તમારે તૈયાર કરી લેવાની છે. આમાંથી કોઈ પણ બે વસ્તુ, એક કે બે વસ્તુ તમારા પેપરમાં હશે, અને ઉપરના જે આપણે એક એક માર્ક્સના ક્વેશ્ચન જોયા તેમાંથી બધા જ ક્વેશ્ચન હશે. એટલે ખાલી જો તમે આટલું પણ વ્યવસ્થિત પાકું કરી લેશો તો તમારી એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ છે તમને આવી શકશે. રેડી, 25માંથી 25 છે, કવરઅપ કરી જ લેવાના. કાંઈ એટલું બધું લાંબુ પેપર નથી હોતું, ને એટલા બધું તમારો હજી સિલેબસ નથી. જેટલું પણ ચાલ્યું હોય એમાંથી તમારા પેપર હોય છે, એટલે બધી વસ્તુ છે ઇઝીલી તમે પાકી કરી શકો છો. એ ઉપરાંત કાંઈ ડાઉટ હોય તો ખાસ કોમેન્ટ કરીને મને જણાવજો, જેથી કરીને અમારી ટીમ દ્વારા તેનું પણ સોલ્યુશન કરાવી દેવામાં આવે. ગુજરાતી ઉપરાંત ગણિત છે, વિજ્ઞાન છે, ઇંગ્લિશ છે, બધાના જ વિડીયોઝ છે આવી રીતના આપણી ચેનલ ઉપર તમને મળી જશે. એટલે ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી એ સબસ્ક્રાઇબ કરી દેજો, અને બાજુમાં રહેલો બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો, જેથી કરી જ્યારે પણ અમારા દ્વારા કોઈ વિડીયો મૂકવામાં આવે તો તરત તમને નોટિફિકેશન મળી જાય. અને ખાસ કરીને સોલ્યુશન છે આનું એ આપણી વેબસાઇટ ઉપર તમને મળી જશે, www.digitalvidyalaya.in. આ વેબસાઇટ પર તમે સર્ચ કરશો એટલે તમને અલગ અલગ ઘણા બધા પેપર્સ છે, PDF છે, બધી વસ્તુ મળશે. એમાંથી પણ તમારું આ સોલ્યુશન છે એ પણ મળી જશે. તો આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.